महिला पानी समिति ना सम्मेलन में उपस्थित पानी पुरवठा मंत्री भाई श्री बाहुभाई बुखेरिया, मंत्री श्री रमणभाई वोरा, मंत्री श्री भूपेन्द्र सिंह जी, मंत्री श्री गोविंद भाई पटेल, मंत्री श्री जयदत्तसिंह परमार, मंत्री श्री नानुभाई वानाणी, मंत्री श्री जयंतीभाई कवाड़िया, आरसी पटेल अने आत्माराम भाई परमार, मुख्य सचिव श्री भारत सरकार ना पंचायत सचिव श्री मंच पर विराजमान अन्य सब अधिकारी श्रीओ, समग्र राज्य माथी मोटी संख्या में उपस्थित थयेली बहनों अने भाइयों, आ हॉल में थोड़ा समय पहला कृषि अने पशुपालन क्षेत्र की अंदर काम करती बहनों ने अहीं निमंत्रण आपवामां आव्युं हतुं અને એમની કામગીરીને કઈ રીતે રાજ્ય સરકાર મદદરૂપ થશે એની યોજનાઓની માહિતી એ બધા જ બહેનોને આપવામાં આવી હતી. આ વર્ષના જેન્ડર બજેટની અંદર પણ જે પ્રકારની યોજનાઓ બનાવી છે એનો લાભ કૃષિ ક્ષેત્ર અને પશુપાલન ક્ષેત્રની અંદર કામ કરતી બહેનોને કેવી રીતે મળશે એની પણ ચર્ચાઓ એ સમયે થઈ હતી. આજે આ એક મોટું સંમેલન ગામડાની અંદર બેસીને ગામમાં પાણી વિતરણ કરવાનું મહત્વનું કામ ભાઈઓ અને બહેનો દ્વારા વાસ્મો યોજના દ્વારા થઈ રહ્યું છે અને આ વાસ્મો યોજના એક એવી યોજના બની છે કે જેને કારણે ઘર ઘર સુધી પાણી પહોંચ્યું છે અને એમાં મહત્વપૂર્ણ યોગદાન મહિલાઓનું રહ્યું છે એમ કહેતા મને આનંદ અને ગૌરવ થાય છે. એનો અર્થ એવો નથી તો ભાઈઓએ નથી કરી રહ્યું છે. ભાઈઓ અને બહેનો પાણી સમિતિના મેમ્બર અને ધીરે ધીરે કરીને સંપૂર્ણ પાણી સમિતિ મહિલાઓની બને એના માટે પણ રાજ્ય સરકારે પ્રયાસ કર્યો અને પાણી સમિતિ સંપૂર્ણપણે મહિલાઓની પણ આયોજિત થઈ અને એ બહેનો પણ પોતે એ વ્યવસ્થા એમણે ઉપાડી લીધી છે. આજનો આ કાર્યક્રમ યોજવાનું કારણ એ છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં સારું કામ કરતી બહેનો હોય, ભાઈઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, કોઈ નાની મોટી સંસ્થાઓ હોય તો એમને સન્માન થવું જોઈએ, એમને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ અને એટલા માટે ખાસ કરીને બહેનોને પ્રોત્સાહિત કરવા માટે આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હમણાં જ કહેવામાં આવ્યું કે આ પાણી સમિતિઓને 27 કરોડ જેટલી માથભર રકમ આજે તમને બતાવીને એનાયત થવાની છે અને આ રકમ તમને મળશે ત્યારે તમે પાણી અને પાણીની વ્યવસ્થાની વધારે સારી વ્યવસ્થાઓ કરી શકશો. આ એક પ્રકારનું સન્માન છે બહેનો તમારું. અને બીજું, આદિવાસી વિસ્તારમાં પાણીની યોજના બનાવવા માટે વાસ્મોની અંદર 10% લોકફાળો ભરવો પડતો હોય છે અને આદિવાસી વિસ્તારની અંદર લોકફાળો એકત્ર કરવો એ કઠિન કામ છે. એમાં મળે ને મળે અને એને કારણે વાસ્મો યોજના સફળ નથી થતી અને આખો વિસ્તાર દૂર દૂરના એરિયા સુધી પથરાયેલો હોય છે અને એટલા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું કે જ્યાં પણ પાણી સમિતિ હશે આદિવાસી વિસ્તારમાં ત્યાં હવે 10% લોકફાળો એકત્ર નહીં કરવો પડે, રાજ્ય સરકાર સીધા જ ખર્ચના નાણાં તમને આપી દેશે જેથી કરી આદિવાસી વિસ્તારમાં પણ શુદ્ધ પીવા
પીવાનું પાણી પ્રાપ્ત થાય અને જ્યારે પાણી શુદ્ધ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે સમાજ રોગોમાંથી પણ મુક્ત થતો હોય છે। પ્રાણીજન્ય પાણીજન્ય રોગો છે એ રોગો હંમેશા પાણી દ્વારા ફેલાતા હોય છે અને એટલા માટે શુદ્ધ પીવાનું પાણી ગુજરાતના 18,000 ગામડાઓમાં પ્રાપ્ત થાય અને એના માટે જે કોઈ યોજનાઓ બનાવવી પડે તમામ યોજનાઓ રાજ્ય સરકારે બનાવી છે। ભવિષ્યમાં પણ કંઈ કરવાની આવશ્યકતા ઊભી થશે તો એ રાજ્ય સરકાર કરશે। પાણી મેળવવું કેટલું કઠિન છે, પહેલા કુવામાંથી પાણી ખેંચવું પડતું હતું, ચોમાસું શરૂ થાય એટલે પાણી તો ઉપર હોય, પણ જેમ જેમ સમય વીતતો જાય શિયાળો આવે ઉનાળો આવે પહેલા 5 ફૂટના દોરડાથી પાણી ખેંચાતું હોય તો ઉનાળો આવતા આવતા 50 ફૂટનું દોરડું જોઈએ ત્યારે કુવામાંથી પાણી ખેંચાય। અને આ કામ ગ્રામ્ય વિસ્તારની મારી બહેનો કરતી નથી, મેં તો ભાગ્યે જ કોઈ પુરુષને કુવા ઉપર જઈને દોરડું હાથમાં લઈને પાણી ખેંચીને ઘર સુધી પહોંચાડ્યું છે એવું જોયું નથી। આ કામ મારી મહિલાઓ જ કરતી હતી, 50 ફૂટ પાણી ખેંચવાનો અને દોરડા જ્યારે હાથની અંદર ખેંચાય ત્યારે એની ચામડી પણ જતી રહે એવી સ્થિતિ ગુજરાતની નારી શક્તિએ બેઠી છે। અને અનુભવ મને પણ છે, અમે ખેંચતા હતા પાણી અને એના કારણે નરેન્દ્રભાઈએ પણ વિચાર કર્યો કે ગ્રામ્ય વિસ્તારની અંદર 2 કામોને મહત્વ આપવું જોઈએ। એક કામ ઘેર ઘેર પાણી શુદ્ધ પહોંચે એના માટે અને બીજું 24 કલાક વીજળી ઘરે ઘરે પહોંચે એના માટેનો પ્રયાસ કરવો જોઈએ અને આ બંને કામ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણ કરાવ્યા છે। અને આજે જ્યાં પણ જઈએ ત્યાં પાણીની સમસ્યા ઓછી આવે છે। એક સમસ્યા એવી જરૂર આવે છે કે પાણીનું પ્રેશર ઓછું હોય છે, ઓછા પ્રેશરથી પાણી મળે એટલા માટે પાણી ભરવાનો સમય વધારે જાય છે। આ સિવાય ક્યાંક નાની મોટી ફરિયાદો કનેક્શન મોડું મળવાથી યા તો અન્ય પાઇપલાઇનો તૂટવાથી પાણીની સમસ્યા ઊભી થાય છે એ તો તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ। આજે જ્યારે આપણે બધા જ એકત્ર થયા છીએ ત્યારે બહેનો સાથે સંકળાયેલી તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું અને મારે એટલા માટે તમને બધાને કહેવું છે બહેનો કે આ વખતની વિધાનસભા જોવા માટે ગુજરાતભરમાંથી 30,000 બહેનો આવી હતી, 30,000 બહેનો અહીં આવી હતી અને જે બહેનોને પૂછો કે બેન કેટલામી વાર આવ્યા તો એમ જ કહેતા હતા અમે પહેલી વાર આવ્યા છીએ ગુજરાત વિધાનસભા જોવા માટે। અને ત્યારે હું એમને કહેતી હતી કે તમે જે મત અમને આપો છો અને અમે અહીં ચૂંટાઈને આવીએ છીએ અને વિધાનસભામાં બેસીએ છીએ, બજેટની ચર્ચા થાય છે અને બજેટ પાસ થાય છે અને પાસ થયા પછી એની સવલતો અને સુવિધાઓ તમારા સુધી પહોંચે છે એ આ કાર્યક્ષેત્ર છે અને એટલે તમારે આ બધું જોવું જોઈએ। એમાંથી અનેક બહેનો મને કહેતી હતી, બહેનો રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ એમના કાને પડી હશે ત્યારે કેટલીક બહેનોએ મને કહ્યું કે બેન આ બહુ સારું કામ કર્યું, શું કામ સારું કર્યું તો છે વલસાડના ઇન્ટિરિયર ગામોમાંથી આવેલી બહેનો જેમણે મને એમ કહ્યું કે અમારી દીકરીઓ આઈએએસ આઈપીએસ ની પરીક્ષાઓ આપવા માટે તો મહેનત કરે છે પણ એમાં એસસી એસટી એને સગવડો મળે છે, પૈસા એમને મળે છે, સામાન્ય દીકરીને તો કોઈ સહાય નથી મળતી, પણ પહેલી વાર આ બજેટની અંદર જે પ્રિલિમરી પરીક્ષા પાસ કરે એવી દીકરી જ્યારે વિશેષ અભ્યાસ કરવા માટે એને જરૂર પડે અને ઇન્ટરવ્યુ આપવા માટે જાય ત્યારે
राज्य सरकार बीजा तबक्का नी अंदर एने 60,000 रूपया अने त्रीजा तबक्का में जारे इंटरव्यू में जाए त्यारे 30,000 रूपया नी सहाय राज्य सरकार दीकरी अंदर એમાં કોઈ ઇન્કમ રાખી નથી બેન એટલે આપણી કેટલીક યોજનાઓ એવી હોય છે કે ઇન્કમની મર્યાદા હોય આવકની મર્યાદા હોય પરંતુ દીકરી જ્યારે બહુ જ કષ્ટ વેઠીને આગળ વધી રહી છે ત્યારે એમાં ક્યાંય પણ આવકની મર્યાદા ન રાખતા ઊંચ નીચના કોઈ પણ પ્રકારના ભેદ ન રાખતા દીકરી એટલે દીકરી અને એને જ્યારે ઉચ્ચ પરીક્ષાઓ આપી હશે ત્યારે એને 60,000 રૂપિયા અને ત્યાર પછી એને 30,000 રૂપિયા આપવાનો નિર્ણય આ રાજ્યની સરકારે કર્યો છે અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે માત્ર આર્થિક કારણો વસાત દીકરીનો અનવચ્છતી અભ્યાસ છોડાવી ન દેતા એને આગળ વધવા માટેની પૂર્ણ જોગવાઈઓ જ્યારે રાજ્ય સરકારે કરી છે ત્યારે એ ખીલે એના માટેનો પ્રયાસ પરિવારે અને સરકારે સાથે મળીને કરવો અને હું મારા અધિકારીશ્રીને પણ વિનંતી કરું છું કે તમારા જિલ્લાની અંદર કોઈ વિદ્યાર્થીની આ દિશાની અંદર જવા માંગતી હોય તો તમે પણ એમને મદદરૂપ થજો ત્યારે એમને માર્ગદર્શન આપજો કારણ તમે બધા આઈએએસ આઈપીએસ થઈને આવ્યા છો અને એટલા માટે આટલું પણ કર્તવ્ય બને છે કે આપણી આવી દીકરી હોય કે દીકરો હોય એને એની સગવડતા જોઈતી હોય તો આપણે એને માર્ગદર્શન આપીએ બીજું બહેનો આપણે ગ્રામ્ય વિસ્તારમાં તમે બધા રહો છો ગામડામાં તમે રહો છો બધા જ ભાઈઓ પણ ત્યાં બહેનો પણ ત્યાં અને ત્યાંથી જ્યારે તમે બધા અહીં આવ્યા છો ત્યારે અમારો સૌનો ચિંતાનો વિષય એ છે દીકરીઓ હિમોગ્લોબિન ઓછું હોવાને કારણે નબળાઈથી પીડાય છે એનિમિક છે હવે આપ બધા ગામમાં છો તમારા ગામની અંદર માધ્યમિક શાળા હોય તો હું તમને બધાને વિનંતી કરું છું કે આ માધ્યમિક શાળાઓની અંદર અઠવાડિયામાં એક દિવસ જે દીકરીઓ એનિમિક છે એમને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે શું આપ તમારા ગામની અંદર ચાલતી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર આપણી દીકરી અઠવાડિયામાં એક દિવસ નિશ્ચિત કરેલા દિવસે આયર્ન ફોલિક એસિડની ગોળી લે છે ખરી એ તમે જોઈ શકો કે ના જોઈ શકો બહેનોને પૂછું છું સમજાયો મારો વિષય તમે જે ગામમાં રહો છો એ ગામની અંદર માધ્યમિક શાળા હોય ઉચ્ચતર માધ્યમિક શાળા હોય ધોરણ 9 ધોરણ 10 11 અને 12 ચાલતું હોય એ ગામની માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એમને અઠવાડિયામાં એક દિવસ ગોળી આપવામાં આવે છે દીકરીને ખબર નથી કે આ ગોળીથી મને શું ફાયદો થવાનો છે અને એટલા માટે ગોળી અપાય છે ખરી પરંતુ ફેંકી દેવામાં આવે છે આ આયર્ન ફોલિક એસિડની ગોળી એવી છે કે જે શરીરની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે છે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે અને એને ડિલિવરી સમયે લોહી ચડાવવું પડે છે એનું કારણ શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાનું કારણ શું આપણે એ દીકરી લગ્ન કરીને સાસરે જાય એ પહેલા 4 વર્ષ લોહ તત્વની ગોળી આપીને એને બચાવી ન શકીએ બોલો મેં હવે સમજાયું તો આ કામ કરશો તમારા ગામની અંદર જ્યાં પણ શાળા હોય ત્યાં આના ઉપર માત્ર દેખરેખ રાખવાની જરૂર છે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી અને એટલે તમારા એક નાના સરખા કામને કારણે ગુજરાતની અંદર માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર આમ તો ઘટી રહ્યો છે પરંતુ એમાં ઓર વધારો ઘટાડો ઓર ઘટાડો થશે એના માટે આપણે પણ ગામડામાં સક્રિય બનીએ આ મારી વિનંતી છે તમને બધાને અને આપણો આ ચિંતાનો વિષય હોવો જોઈએ બીજું ધોરણ 5 સુધી આપણે ત્યાં 1-5 ધોરણ સુધીની શાળાઓ કેટલાક ગામોમાં ચાલે છે જે નાના નાના ગામો હવે 5મું ધોરણ પૂરું કર્યા પછી એને 6ઠ્ઠા ધોરણમાં જવું પડે છે
અને છઠ્ઠા ધોરણમાં જવું પડે એટલે પરિવાર એમ માને કે હવે એક કિલોમીટર ચાલવું પડે, બે કિલોમીટર ચાલવું પડે તો દીકરીને કોણ મોકલે? અને એમ કરીને દીકરીનો અભ્યાસ બગાડીએ છીએ. ધોરણ પાંચ સુધી જે પહેલા ધોરણમાં દીકરી દાખલ થાય અને પાંચમા ધોરણ સુધી પહોંચે ત્યારે માત્ર બે દીકરીઓ કે બે બાળકો ઉઠી જાય છે, બે જ બાળકો ઉઠી જાય છે. અને સાતમા ધોરણ સુધી પહોંચે ત્યારે સાત બાળકો ઉઠી જાય છે. એનું કારણ એ છે કે પાંચમા ધોરણ પછી નજીકના ગામની અંદર આપણે આપણા બાળકોને મોકલતા નથી, બે પાંચ ઓછા થઈ જાય છે, એને કારણે આપણો ડ્રોપઆઉટ રેશિયો સાત સુધી પહોંચ્યો. હવે તમે તો અમને સહકાર કરશો અને સહકાર અમારા તરફથી પણ તમને મળવાનો છે કે પાંચમા ધોરણ સુધી જે સ્કૂલની અંદર જે ગામની અંદર ચાલતી હશે અને નજીકમાં એને શાળામાં જવું હશે તો એ બાળકોને રાજ્ય સરકાર તરફથી સાયકલ આપવામાં આવશે. તો સાયકલ લઈ બાળક કાર. એ જ રીતે ધોરણ આઠ પાસ થાય અને ધોરણ નવમાં એને ભણાવવાનું છે, આપણે એને ફરજિયાત કરી છે. જેટલા બાળકો ધોરણ આઠમાં આવ્યા હોય એ તમામ બાળકો ધોરણ નવમાં દાખલ થવા જ જોઈએ, તો જ દસમા ધોરણ સુધી પહોંચે, તો જ બારમા ધોરણ સુધી પહોંચે અને તો જ કોલેજ સુધી પહોંચે, તો જ એને સરકારી નોકરી પણ મળે ક્યાંક ક્યાંક અને ક્યાંક જોબ પણ મળે, આર્થિક રીતે કમાણી પણ થઈ છે. અને એટલા માટે આ વર્ષે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ધોરણ આઠમાંથી નવમા ધોરણમાં દાખલ થવા માટે જો ગામની અંદર કોઈ શાળા ન હોય અને નજીકમાં એને ધોરણ નવમાં જવું પડે તો એવી દીકરા દીકરીઓને પણ રાજ્ય સરકાર તરફથી સાયકલ આપવામાં આવશે. જેથી આપણી દીકરી ભણે, કોઈ બહાનું હવે જોઈએ નહીં ભાઈ, કોઈ બહાનું હવે જોઈએ નહીં કે અમારો દીકરો ભણેલો નથી કે અમારી દીકરી ભણેલી નથી. જેટલી અગવડતાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે પડતી હતી એ તમામ અગવડતાઓને આપણે દૂર કરી દીધી છે. એનાથી આગળ આજે મેં એક પેપરની અંદર ઘટના વાંચી, આમ આપણે ગુજરાતને પૂરા દેશની અંદર સૌથી સુરક્ષિત મહિલાઓ હોય તો તે ગુજરાતમાં છે, પણ ક્યાંક ક્યાંક છૂટક પૂટક ઘટનાઓ બને છે. આ છૂટક પૂટક ઘટનાઓ પણ આપણે નથી કરતા, એના ઉપર પણ આપણે નજર કરીએ. એમાં બે રીતે આપણે વિચાર કર્યો છે. એક, જિલ્લાઓની અંદર મહિલા સુરક્ષા સમિતિઓ બનાવી છે જે અત્યારે કાર્યરત થઈ છે અને એ વિષય આખો ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચે એના માટે પહેલી ઓગસ્ટથી લઈને 15મી ઓગસ્ટ સુધી આપણે મહિલા સશક્તિકરણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો. અને આજે મને ખુશી છે કે અનેક જગાએથી સમાચારો આવે છે કે ખૂબ સારા કાર્યક્રમો મહિલાઓ થકી થઈ રહ્યા છે. તો આ મહિલા સશક્તિકરણનું પખવાડિયું ઉજવવા માટેનો નિર્ણય, મહિલા સમિતિઓ બનાવવાનો નિર્ણય અને હવે તાલુકા કક્ષાએ પણ મહિલા સુરક્ષા સમિતિઓ આપણે બનાવવાનું આયોજન કર્યું છે અને તાલુકામાં પણ 15-15 બહેનો જુદા જુદા ક્ષેત્રની અંદરથી લઈને આવી સમિતિઓ બને, જે તાલુકાની અંદર આવી કોઈને કોઈ ઘટનાઓ બને તો સીધા આ સમિતિની બહેનોને મળી શકે, પોતાની વ્યથા કહી શકે અને એને આપણે મદદરૂપ થઈ શકીએ. એનાથી આગળ જઈને એ ગામની અંદર પણ 11 બહેનો 5 બહેનોની આવી સમિતિઓ બનાવવાનો નિર્ણય આપણે કરીએ છીએ અને આગામી દિવસોની અંદર ગામની અંદર પણ 11 બહેનોની સમિતિ હોય કે જે ગામની અંદર આવી કોઈ પણ ઘટનાઓ બને તો એને કાઉન્સેલિંગ કરી શકે તે આવું છે. જે રીતે ગુજરાતમાં નારી અદાલતો સફળ થઈ છે એ જ પ્રકારનું કામ ગામની અંદર પણ આવી 11 બહેનો બેસીને કરે જેથી કરીને અનેક બહેનોનું ભવિષ્ય બચી જશે. એ ઉપરાંત ગયા વર્ષે મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરી હતી 181, યાદ રાખજો બહેનો આપણે જ કરવાનું છે.
181 નંબર ની હેલ્પલાઇન શરૂ કરી હતી. તમે 181 નંબર પર ફોન કરો કે આ બેનને અહીં તકલીફ છે, એડ્રેસ આપી દો, ગાડી ત્યાં પહોંચશે અને એને મદદરૂપ થઈશું આપણે. તો સુરત, અમદાવાદ અને ગાંધીનગર આ ત્રણ જિલ્લાઓની અંદર ગયા વર્ષે 181 નંબરની હેલ્પલાઇન શરૂ કરી અને એ ખૂબ સફળતા મળી છે આપણને. અને એક બહેનો એના પર ટેલિફોન કરીને મદદ માંગી છે અને એની સાથે સાથે આપણે વાત પણ રાખી છે, ગાડી પણ રાખી છે કે જેથી કરીને એ સ્થાન ઉપરથી ગાડી પહોંચીને બહેનને લઈ આવે અને એને કાઉન્સેલિંગ કરે, જ્યાં લઈ જવાની જરૂર પડે બધા જ પ્રકારની એને મદદરૂપ થાય એ માટે 181 હેલ્પલાઇન શરૂ થઈ છે. અને હવે આ હેલ્પલાઇન એ આ વર્ષે ગુજરાતના તમામ જિલ્લાઓમાં શરૂ થવા શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ. દરેક જિલ્લાની અંદર 181 નંબરની હેલ્પલાઇન શરૂ થશે, એની સાથે કેટલી ગાડી પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ પણ મહિલાને કાંઈ પણ તકલીફ ઊભી થાય તો ગાડી પણ પહોંચે, માણસ પણ પહોંચે અને એને જે પ્રકારની મદદની આવશ્યકતા હોય એ પ્રકારની એ મદદ કરી શકે. આ મહિલા બાળ કલ્યાણ વિભાગ તરફથી આ યોજના છે. ગૃહ વિભાગે પણ પોતાની યોજના આખા રાજ્યની અંદર મૂકી છે. 1091 10 91 બરાબર 1091 આ હેલ્પલાઇન એ ગૃહ વિભાગની છે. એના ઉપર ઉપર પણ તમે ટેલિફોન કરશો અને કોઈ પણ મેસેજ તમે એમને આપશો, એડ્રેસ એની અંદર મૂકશો તો પણ ગૃહ વિભાગ દ્વારા પણ એની મદદ બહેનોને મળશે. આવી સુરક્ષા માટેની યોજનાઓ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે, પરંતુ ગમે તેટલી યોજનાઓ હોય તો પણ સશક્ત બહેનો આપણે બનવું પડે. સશક્ત નારી આપણી જાતે જ બનવું પડે, કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર હિંમતપૂર્વક આગળ વધવું પડે એવું છે. અને એ આવા જુદા જુદા પ્રકારની તાલીમ દ્વારા બહેનોને મળતી હોય છે. અને કેટલીક બહેનો આપણે પણ ભૂલો કરીએ છીએ, અહીં માતાઓ બેઠી છે એટલે કહેવા વાંધો નથી. નાના બાળકોમાં હિંમત આપવાના બદલામાં, વિશ્વાસ આપવાના બદલામાં, આત્મવિશ્વાસ એનામાં આવે એવા પ્રયત્નો કરવાના બદલામાં આપણે કરીએ છીએ શું? ઘરમાં બાળક રડતું હોય એટલે એમ કહીએ કે બંધ થઈ જા, નહીં તો પોલીસને બોલાવીશ, એટલે પોલીસ દંડ હવથી પહેલા એને આપી દે, બાથરૂમમાં પૂરી દઈશ. ઘરમાં અંધારું હોય ને એમ કહ્યું હોય કે જાને પાણીનો ગ્લાસ ભરી આવ, તો બીજું એમ કે ના ના અંધારું છે બિચારો ડરી જાય, ના જવા દેતા. આ પ્રકારનું વાતાવરણ ઘરોની અંદર બાવાના કારણે આજે આપણી દીકરી પણ હિંમત જે કેળવવી જોઈએ એ હિંમત નથી કેળવી શકતી. એમાં આપણી પણ જવાબદારી છે. અને દીકરી એટલે એ તો ગમે તે રીતે ઉછરી જાય એટલે એના તરફ આપણું કોઈ ધ્યાન નથી પડતું. આ વર્ષે ધીરે ધીરે કરીને આપણે દીકરીઓ ગૃહમાં જઈ રહી છે એટલે પોલીસ બની રહી છે. થોડાક સમય પહેલા આપણે યાદ છે કે ગીરના જંગલોની અંદર ફરતા સિંહ અને એનું રક્ષણ કરવા માટે એક યોજના નરેન્દ્રભાઈએ બનાવી અને એની અંદર બહેનોને લેવા માટેનો વિચાર કર્યો. ત્યારે પણ કેટલાક લોકોએ એની ટીકાઓ કરી હશે, સરાહના પણ કરી કે આ બહેનો સિંહની સામે કેવી રીતે રક્ષણ મેળવશે, સિંહનું સંવર્ધન કેવી રીતે કરશે, સિંહને મદદ કેવી રીતે કરશે, આવા પ્રશ્નો ઉઠ્યા. પણ આજે બહેનો મને કહેતા આનંદ થાય છે કે એ જ ગીરના સિંહોની વચ્ચે આપણી દીકરીઓ એ જ સિંહોની વચ્ચે ફરે છે અને એ જ સિંહને બચાવવા માટેનો પ્રયાસ કરી રહી છે. આ તાકાત પડેલી છે અને એટલે રાજ્ય સરકાર બહેનો માટે જે કંઈ કામ કરતી હોય એની તક ઝડપી લેવી જોઈએ, એની તક ઝડપી લેવી જોઈએ. અને એટલા માટે આ વર્ષે આપણે નિર્ણય કર્યો છે
કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જે આપણે ભરતીઓ કરીએ એની અંદર 33% મહિલાઓની ભરતી કરવાની છે. 33% મહિલાઓની ભરતી, પણ હું અહીં બોલું 33% મહિલાઓની ભરતી કરીશું, પરંતુ જો એને તાલીમ જ ના આપવામાં આવે તો એ 33% બહેનો જ નહીં મળે પહેલાથી. કારણ કે એના પણ નિયમો હોય, નોર્મ્સ હોય કે આટલા મીટર દોડવા માટે આટલો સમયમાં દોડવું જ પડે, આટલી હાઈટ જોઈએ, આટલું વજન જોઈએ, છાતી આટલી ફુલાવાની, આટલું આ કરવાનું, આટલું આ કરવાનું. અને એટલા માટે દરેક જિલ્લાને એસપીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને કહેવામાં આવ્યું છે કે તમારા જિલ્લાની અંદર જે બહેનો દીકરીઓ પોલીસ વિભાગની અંદર કામ કરવા માગતી હોય, પીએસઆઈ થવા માગતી હોય, પીઆઈ થવા માગતી હોય, કોન્સ્ટેબલ થવા માગતી હોય, તો અત્યારથી જ એક્સરસાઇઝ કરાવે. એટલે દરેક જિલ્લાની અંદર આ કામગીરીનો આરંભ થયો છે અને એની અંદર આપણી દીકરીઓ જાય, ભલે કોલેજમાં ભણતી હોય પણ તો એ સમય પછી એ જઈ શકે છે ટ્રેનિંગ માટે. અને આ ટ્રેનિંગ જ્યારે રાજ્ય સરકારે શરૂ કરી છે ત્યારે આપણી ગ્રામ્ય વિસ્તારની દીકરી હોય કે શહેરી વિસ્તારની દીકરી હોય, એ જો તાલીમ લેશે અને એ ક્ષમતા પુરવાર કરશે તો એને પણ ગૃહ વિભાગની અંદર 33% અનામતના દ્વારા એને પણ એનો લાભ મળવાનો છે. તમે બધા કામ પાણી સમિતિ તો કરો છો, પણ સાથે સાથે પશુપાલનનું કામ પણ કરો છો. કાલે તો એક કાર્યક્રમમાં ગઈ હતી ત્યારે એક બેન મને મળ્યા, 125 ગાયો રાખે છે. 125 છે તાકાત કોઈની, 125 ગાયો રાખવાની. આ ધીરે ધીરે કરીને 5 ગાય 10 ગાય 15 પશુઓ રાખીને પોતાના પરિવારને આર્થિક ક્ષમતા આપવા માટેનો એ બહેનોનો પ્રયાસ છે. અને આ બધું જ્યારે અમે કૃષિ રથ યાત્રાની અંદર જોયું ત્યારે આ વર્ષના બજેટની અંદર કૃષિ ક્ષેત્રમાં અને પશુપાલન ક્ષેત્રની અંદર કામ કરતી બહેનો માટે પણ વિશેષ યોજનાઓ લઈને અમે આવ્યા છીએ. અને એટલે તમે બધા જ્યારે પશુપાલનનું કામ કરતા હશો ત્યારે એના લાભ લેવા માટેના કેટલાક નિયમો મારા વિભાગો ઝડપથી બનાવી દીધા હશે અને એનો લાભ અમારી બહેનોને મળવાનો છે. એમાં એક જ હું વાત કરીશ આપને, કેટલા પશુઓ રાખવાના એ બધું નિયમો બનાવશે અધિકારીઓ, પણ જે ગામની અંદર મહિલા દૂધ ઉત્પાદક મંડળી ન હોય, સોરી જે ગામમાં દૂધ ઉત્પાદક મંડળી ન હોય એ ગામની અંદર મહિલાઓ માટેની દૂધ ઉત્પાદક મંડળીઓ બનાવવાની, અને કામ કૃષિ વિભાગ દ્વારા શરૂ થયું છે. હવે જે બહેનો આ કામ કરી રહી છે તો ત્યાં દૂધ એનું ઉત્પાદન અને એમનું મેનેજમેન્ટ કરવા માટે અમે નક્કી કર્યું છે કે એના માટે 300 ચોરસ મીટર જમીન એ મંડળીને આપવાની જરૂર છે. અને બહેનોની મંડળી હશે તો જ મળશે, ભાઈઓની મંડળી હશે નહીં મળે. હવે જમીન કેવી રીતે આપવાની બધા નિર્ણયો કરશે, આમ તો મારો વિષય છે ને બહેનો છે એટલે હું તો ઉદાર છું જ આ બધી બાબતો. બહેનો કામ કરતી હોય તેને પ્રોત્સાહિત કરવાનું મારું કામ જ છે. અને એના ઉપર મકાન બાંધવા માટે 5 લાખ રૂપિયા સીધી સહાય આ મંડળીને કરવામાં આવે. અને તમે જો મોટું મકાન બનાવી લીધું તો 5 લાખ તો આપીશો જ, પરંતુ માનો કે 2 લાખ વધારે થયા તો 2 લાખ રૂપિયા બેંકમાંથી લોન અપાવીશું અને એમાં 5% વ્યાજ એ રાજ્ય સરકાર સીધું ભરશે, બાકીનું વ્યાજ તમારે ભરવાનું. હવે 5 ભેંસ 5 ગાય 10 ગાય એને દોવાનું કામ, એક બાજુ ઘરનું કામ, બીજી બાજુ એ બાળકોને ભણાવવાનું કામ, તૈયાર કરવાનું કામ, મોકલવાનું કામ, ખેતર પણ તમારી રાહ જોઈને બેઠું હોય, અને 10 ગાયો ભેંસોને દોવાનું કામ, એટલે 15 તમારો કલાક તો જતો જ રહે.
અને એટલા માટે અમે નક્કી કર્યું છે ભાઈ કેટલા પશુ રાખવાના એ વિભાગ નક્કી કરી દેશે પણ ભેંસ કે ગાયને ધોવાનું મશીન પણ તમને ગ્રામ્ય વિસ્તારની અંદર આપવામાં આવશે જેથી પાંચ ગાય હોય તો પાંચ ગાયનું એક સાથે મશીન એને ધોઈ દેશે પણ મારી વિનંતી છે આ બધું દૂધ પાછા ડેરીમાં ભરાઈ ના દેતા થોડુંક તો બાળક માટે રાખજો ભાઈ થોડું તો બાળકો માટે રાખજો મિલ્કિંગ મશીન એ આપવામાં આવશે અને દૂધનો સંગ્રહ કરવા માટે શું મશીનનું નામ બલ્ક મિલ્ક કુલર બલ્ક મિલ્ક કુલર જેથી તમે દૂધ ધોઈ દીધું અને ડેરીમાંથી આવતા વાર લાગે તો દૂધ બગડી ના જાય તો એ કુલરની અંદર દૂધ મૂકી દેવાનું એટલે ડેરીમાંથી માણસ આવશે પણ દૂધ લઈ જશે અને તમને કહી દેશે કે આટલા રૂપિયા થયા બોલા બરાબર છે કે નહીં યોજના તો બહેનોને પ્રોત્સાહિત કરવા માટેનો આ પ્રયાસ છે પણ હું એની સાથે જોડવાની છું એક બાબત કે એમાં બાળકો માટે આટલા લીટર દૂધ રાખવાનું રાખવાનું એટલે રાખવાનું છે તો તમને મિલ્કિંગ મશીન મળશે જોડું કે ના જોડું એની સાથે અને એ દૂધ છે તમે એક લીટર બે લીટર રાખો એ દૂધ સીધું આંગણવાડીની અંદર જવું જોઈએ જેથી કરીને બાળકો દૂધ પીએ અને મસ્ત થાય અમે નાના હતા ત્યારે પશુઓને કૂળા નાખવાના કામ કરતા હતા અને આખો કૂળો હોય તો વચ્ચેથી કાપી નાખવાનો બે ટુકડા કરવાના અને પછી ભેંસ કે ગાય આપણે નાખી આવતા એટલે ગાય કે ભેંસ શું ગાય ટોચ ટોચમાં એ ખાઈ જાય બાકીનો નીચેનો ભાગ તો એ છોડી દે ન કરી શકે અને એટલા માટે કૂળાના પણ નાના નાના ટુકડા થવા જોઈએ આપણે આખો રોટલો ખાઈએ છીએ અથવા તો ચાર ટુકડા કરાયા હોય રોટલાના તો એક ચતુર્થાંશ જે ટુકડો બધે આખો આખો ખાઈએ છીએ બહેનો આપણે એના નાના નાના ટુકડા કરીને ખાઈએ છીએ કારણ કે આપણે ચાવી શકીએ એટલા માટે તો પશુઓનું પણ આ છે પશુઓને પણ નાના નાના ટુકડા કરીને જો ઘાસ નાખીએ તો જ એ ઘાસ ચાવીને ખાઈ શકે અને એમાંથી દૂધ વગેરે બને એ પણ મજબૂત બને છે અને એટલા માટે આ પૂળાને કાપવા માટે કોળીનો ઉપયોગ આપણે પહેલા કરતા હતા અને હવે ચાપ કટર પણ આપવામાં આવશે જેથી નાના નાના ટુકડા થઈ જાય તો પશુ આરામથી એને ખાય અને પાછળથી બાકોળે બેઠા બેઠા જેથી વધારે એમને પોષણ મળ્યું છે તો આવી અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા આયોજિત થઈ છે ગામની અંદર બહેનો બીજી પણ એક મારી લાગણી છે કે તમારા ગામની અંદર આંગણવાડી છે મકાનો લગભગ પૂરા થવા આવ્યા છે રસોઈ કરવાના સાધનો સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યા છે હવે માત્ર એક જ નાનું કામ બાકી રહ્યું છે અને એ છે કે એક આંગણવાડીમાં બે પાંચ બાળકો કુપોષિત છે બે પાંચ બાળકો કુપોષિત છે એથી વધારે છે જ નહીં અને એટલે તમે જોયું હોય બધાને ફળ આપવામાં આવ્યા કોઈ મગ આપે છે કોઈ આ આપે છે કોઈ તે આપે છે કોઈ ચીકી આપે છે કોઈ ડ્રાયફ્રૂટ આપે છે કોના માટે બાળકોના માટે કેમ આપવું પડ્યું તો આપણે ખવડાવ્યું જ નહીં દીકરી એને કાંઈ ન મળ્યું સગર્ભા માતા તો એને જે આપવું જોઈએ એ પણ આર્થિક ગરીબાઈને કારણે ન આપ્યું આંગણવાડીમાં આપણે આપ્યું પણ એનું મહત્વ ન સમજાયું અને પરિણામ એ આવ્યું કે આજે કેટલાય બાળકો જન્મતા પહેલા પછી મૃત્યુ પામે છે અને એટલા માટે કુપોષિત બાળકો ઉપર ધ્યાન રાખવાની આવશ્યકતા છે અને એટલે રાજ્ય સરકાર તરફથી પણ એ બાળકો સુધી ઘણું બધું આપણે પહોંચાડીએ છીએ મારી એક વિનંતી આપને બધાને છે કે અઠવાડિયામાં એક દિવસ આંગણવાડીની મુલાકાત લેજો અઠવાડિયામાં એક દિવસ આંગણવાડીની મુલાકાત લેજો ખેતરમાં જતા હો બચ્ચા આંગણવાડી આવતી હોય તો એક આંટો મારી આવજો અને આંટો એક મારશો તમે તો ત્યાં આંગણવાડી ઉપર અસર થશે
सरपंच तरीके भी मैं आपकी जवाबदारी से बेहद हूँ। सरपंच तरीके नहीं जवाबदारी जब तमे हमने बताओ ना कोशो क्या गटर उभराई से तो जरा साफ करो ना हमने क्या हमने कोशो क्या तमे मानो शो का हमारी ये फर्क है। कोई पर जगह प्रतिनिधि जरा चुनताई से तैयार है आपने इन्हें कही है चीज सफाई नो काम जरा करा बढ़ाओ आ काम जरा करा बढ़ाओ आ काम करा बढ़ाओ ये बदलो आपने कही है चीज तो गामनी सफाई गामनु बाड़ो गामनी माता એની જવાબદારી પણ સરપંચની નથી અને જનપ્રતિનિધિ જે ચૂંટાયા છે ગ્રામ પંચાયતમાં એમની છે કે નહીં મને હા કે ના બોલો પહેલા છે કે નહીં છે ગામની સફાઈ માટે રાજ્ય સરકાર પૈસા આપતી હોય ગામના બાળકો માટે રાજ્ય સરકાર આ બધું આપતી હોય પીવાના પાણી માટેની વ્યવસ્થાઓ કરતી હોય તો હવે એ બધું યોગ્ય રીતે ગામની અંદર થાય છે કે નહીં એ જોવાની જવાબદારી આપણા સરપંચ ઉપસરપંચ અને ચૂંટાયેલા સદસ્યોની છે કે નહીં। હમણાં અમારા મનમાં એક વિચાર છે મારા જયંતિભાઈ કબાડિયા બેઠા છે પણ મને લાગે છે હું કહી દઉં તો પછી મને હા કે ના બોલજો। એક સમગ્ર રાજ્યની અંદર મારો વન પોઈન્ટ પ્રોગ્રામ છે એક વન પોઈન્ટ પ્રોગ્રામ ઘર ઘર જાજરૂ હોવું જોઈએ અને બીજો વન પોઈન્ટ પ્રોગ્રામ કુપોષિત બાળકો કુપોષણમાંથી મુક્ત થવા જોઈએ। તમે સંમત છો મારી જોડે? બેનો બોલે ભાઈઓ ને બોલે ઘર ઘર ટોયલેટ અને કુપોષણમાંથી બાળકોની મુક્તિ આ બે મારા વન પોઈન્ટ પ્રોગ્રામ છે ભાઈ। અને એટલા માટે જે જગ્યાએ હું જાઉં છું ભાષણ કરવા માટે ત્યાં આ વાત હું કરતી હોઉં છું। ખુશીની વાત તો એ છે કે ગઈકાલે કચ્છ જિલ્લાની અંદર કામ કરતી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝ એ બધાઓને એક સન્માનનો કાર્યક્રમ હતો એવોર્ડ આપવાના એ એવોર્ડ એ મને બોલાવી હતી કે તમારે હસ્તે આપશું તો મેં પહેલા એમને શરૂ કરી કે હું કચ્છના આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ વગેરેને એવોર્ડ આપવા માટે આવો પણ મારી સાથે એક શરત કરો અને મેં શરત કઈ રાખી વિચારો કઈ શરત રાખી હશે ટોયલેટ બનાવવાની બીજું મેં નથી કહ્યું કે અહીં આવજો અને મૂડી રોકાણ કરજો ફલાણું કરજો ઢીકણું કરજો એવું કશું જ નથી કહ્યું। મેં એમને એટલું જ કહ્યું કે કચ્છ જિલ્લાના એકે એક ઘરમાં જાજરૂ બંધાય એના માટે તમે મને વચન આપો અને વચન આપ્યું કાલે એમણે બધાએ જવાબદારી ઉપાડી। કેટલાક તો મુંબઈથી આવ્યા હતા પૂછતા હતા કે કેટલા બાકી હશે મેં કે તો આંકડો કઈ દઈશ તમને પણ આવતા બે વર્ષની અંદર કચ્છ જિલ્લાની અંદર 100% ટોયલેટ બને એના માટે એમણે વચન પાળવાનું છે હા પાડી છે અને કામનો આરંભ પણ કરશે। મને તો કોઈ એમ કે 2000 જાજરૂ બનાવીશું મને આનંદ આનંદ થાય બીજું કાંઈ નથી। હવે અમે એ રીતે આગળ વધવા માંગીએ છીએ આ મને વિચાર એટલા માટે આવે છે કે મેં કહ્યું ને વિધાનસભામાં મને મહિલાઓ મળી હતી તો જે ચૂંટાયેલી બહેનો આવતી હતી એમને હું પૂછતી હતી કે બેન તમારા ઘરમાં જાજરૂ છે તો 10 બહેનો હોય તો 5 કે હા છે અને બીજા 5 જરા શરમાતા એટલે મને લાગતું હતું કે એમના ઘરમાં જાજરૂ નથી અને એટલા માટે વિચાર એ આવ્યો। આની ટીકા ટીપણીઓ થવાની છે મને ખબર છે વિચાર એ આવ્યો કે પંચાયતના સભ્યથી માંડીને લોકસભાના મેમ્બર સુધી જેમણે પણ ચૂંટણી લડવી હોય એ બધાએ પોતાના ઘરમાં જાજરૂ છે કે નહીં એનું સર્ટિફિકેટ આપે ત્યારે એને ધ્યાન બરાબર છે કે નહીં કેટલા સંમત છે મારી સાથે એવું છે બધા જ તો અત્યારથી હવે મંડી પણ ચૂંટણી લડી હોય કાઉન્સિલર હોય ધારાસભ્ય બનવાનું હોય લોકસભાના મેમ્બર બનવાનું હોય તાલુકા પંચાયત લડવી હોય કે ગ્રામ્ય પંચાયત લડવી હોય તો જેટલા પણ ફોર્મ ભરે
અસુરક્ષિત બને છે અને ત્યારે તેના શરીરની અંદર રોગો થતા હોય છે અને એટલા માટે દીકરીને પણ સુરક્ષિત બનાવવી હોય એના સ્વાસ્થ્યની ચિંતા કરવી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક કડક નિર્ણયો પણ કરવા પડે અને ક્યાંક ક્યાંક સુવિધાઓ પણ આપવી પડે ક્યાંક ક્યાંક આર્થિક સહાય પણ આપવી પડે તો આ કામ આવતા દિવસોની અંદર આપણે કરશું અને ટૂંક સમયમાં ચૂંટણીઓ આવે છે એટલે એ પહેલા જે ખાતાએ આ કામ કરવાનું હોય એ ખાતું કરે બહેનો ભાઈઓ વધારે સમય આપનો હું લેતી નથી ઘણો બધો સમય મેં લીધો છે પરંતુ હવે આવતા દિવસોની અંદર જે કઈ પાણી સમિતિઓ બનાવવાની છે એ ઝડપથી બને ઝડપથી એનું અમલવારી થાય ચોમાસાના દિવસો છે શુદ્ધ પીવાનું પાણી મળે એટલા માટે ક્લોરીન પીકડીને વગેરે જે નાખવાનું હોય સમયબદ્ધ રીતે નાખવું જોઈએ જેથી કરીને જે રોગો થાય છે ખાસ કરીને ડાયરિયા એ ન થાય એ પાણીને કારણે થતું હોય છે અશુદ્ધ ખોરાક ખાવાથી થતું હોય છે અને 200 ગ્રામ બાળકનું વજન વધે અને જેવો ડાયરિયા થાય એટલે 400 ગ્રામ વજન ઓછું થાય પછી એની પાછળ વળી પાછા 6 મહિના મહેનત કરો ત્યારે બાળકને આપણે ઉગારી શકીએ છીએ તો આજે આ પ્રસંગે આપ સૌ જ્યારે દૂર દૂરથી અહીં આવ્યા છો ત્યારે આપ બધાને પાણી સમિતિના માધ્યમ દ્વારા જે સુંદર મજાનું આપ સૌએ કામ કર્યું છે એ આપણે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજુ એમાં ઓર વધારો થાય એના માટેના સતત પ્રયાસો કરજો અને 1000 કરતાં પણ વધારે વૃક્ષો ગામની અંદર બને અને ગામની અંદર એક દિવાલ બની જાય એ પ્રકારનું કામ પણ જો આપણે પર્યાવરણને બચાવવા માટેનું કરીશું તો માનવું છે કે પર્યાવરણ પાણી એ આપણને બચાવી શકશે અને આપણે બચવું હશે તો આપણે આ બધા માધ્યમોનો ઉપયોગ કરીને આગળ વધવું જ પડે તો એક બાજુ વન વિભાગ દ્વારા આપ સૌને પણ પ્લાન્ટ આપવામાં આવી રહ્યા છે તો એવી જગાઓ પસંદ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હજારો વૃક્ષો વવાય અને ઉછેરાય એના માટે પણ આપ સૌ પ્રયાસ કરશો એ જ અભ્યર્થના આપ સૌએ અમારું સ્વાગત સન્માન કર્યું બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે જે બહેનો છે એ બહેનોને જે કંઈ ચેક વગેરે આપવાનું છે કાર્યક્રમનો આપણે આરંભ કરીએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી આભાર